તમારાથી કરવા માંગીશ કે દિવસે ને દિવસે બહેનો દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. આપણે ખૂબ કહીએ છીએ સેવ ચાઇલ્ડ, બેટી બચાવો બેટી પઢાઓ, પણ ખબર નહીં નરાધમોથી બચાવી નથી શકાતી. અને તમે કલ્પના કરો કે એ બાળકી ઉપર જયારે ગેંગરેપ થતું હોય, બાળકી ઉપર રેપ થતો હોય, ઈ સગીરા ઉપર જયારે ત્રણ થી ચાર ચાર યુવાનો જયારે રેપ કરતા હશે, એની પીડા એ આ સમાજ, એની માનસિકતા અને આપણી નિષ્ફળતા સાબિત કરે છે. બિલકુલ સાચી વાત છે, બહુ દુઃખની વાત છે. 2012માં જયારે નિર્ભયા થયું હતું, અંદરથી અવાજ આવી હતી, બધાને અવાજ આવી હતી કે હવે એવું કરીએ કે આજ પછી આપણી બહેનો દીકરીઓ પીખાય નહીં. સ્ટેટિસ્ટિક્સ બોલવા માટે બોલું છું, બધાને ખબર છે, પણ તો બી ફરી બોલું છું કે એક કલાકમાં ઇન્ડિયામાં 4 રેપ થાય છે બહેનોના. નવા સ્ટેટિસ્ટિક્સમાં ઓબ્વિયસલી થોડું ડિઝાઇનિંગ કરીને આગળ પાછળ કર્યું છે, એટલે એમાં થોડું આગળ પાછળ આવ્યો છે, પણ સત્ય આનાથી વધારે ખરાબ છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે અત્યારે આપણે જે ડિસ્કસ કર્યા છે કે જયારે એક બહેન પર રેપ થાય છે, તેવી જે સામૂહિક બળાત્કાર, કોઈ બી રેપ, સામૂહિક બળાત્કારની અત્યારે જયારે વાત કરીએ, ત્યારે એની જે મનોવ્યથા, જે માનસિક સ્થિતિ એવી થઈ જાય છે સાહેબ, ભલે એને કેટલો બી સપોર્ટ, આપણે અત્યારે વન સ્ટોપ સેન્ટર્સ કર્યા છે, ફેમિલી સપોર્ટ છે, પણ અનફોર્ચ્યુનેટલી એ સપોર્ટ એક લિમિટ પછી ચાલી જાય છે. એટલા માટે ચાલી જાય છે કારણ કે પછી જે તારીખ પર તારીખ ને જેનું રોજિંદુ જીવન ચાલુ થઈ જાય છે, અને જેના પછી ખાલી ફેમિલી લડત લડે છે. આજે તમે એક હરિયાણાના ફિલ્મ, એક હરિયાણાની રિયલ સ્ટોરી જોઈ આવ્યા કે જેમાં એક ભાઈ લડી રહ્યા છે. એટલે મારે પહેલા જ કેવું છે કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, આ છે ને બુરાઈની લડાઈ છે. ટુ મેક ઇટ લિટલ ફાસ્ટ, જલ્દી બોલવા માટે આપણે કહીએ છીએ કે સાહેબ તમે અત્યારે મને હેલ્પલાઇનોની વાત કરી, એક દુઃખની વાત કહું છું, એવું નથી કે મારું હતું એટલે મને મારે એ થાય છે. અમે પોલીસ હાટ 1091 10 એકરનું પોલીસ હાટ ચાલુ કરી હતી અમદાવાદ માટેથી, પાયલટ પ્રોજેક્ટ હતી ઓલ ગુજરાત જવા માટે. એમાં એવું હતું કે બહેનો જયારે ઇમરજન્સી સિચ્યુએશન હોય, જેને કહેવાય રેપ, મોલેસ્ટેશન, ડ્યુ ટીઝિંગ, ડોમેસ્ટિક વાયલન્સ, આ બધા જે સિચ્યુએશન હોય ને, તો બહેનો એપ બેપની જરૂર નહીં, કારણ કે આપણી તો ગરીબ બહેનો છે, એ લોકો પાસે એપ ના હોય, એ લોકો પાસે સ્માર્ટફોન ના હોય, એ લોકો પાસે ઇન્ટરનેટ ના હોય. ભલે જીઓ બીઓ ની વાત કરે છે, આજે જ ભાવ બી હજી વધ્યા છે, એટલે એ લોકો કઈ તો બી બિચારા 100-150 રૂપિયા બી એફોર્ડ ના કરી શકે. એટલે અમારી ટેકનોલોજી કે ખાલી બટન દબાવો, ખાલી એક બટન દબાવો ને પોલીસ તમે મિસ કોલ આપશો યા તમે વાત નહીં કરશો તો બી તમને બચાવશે. સાહેબ આ સાંભળવા જેવી વાત છે સર. અનફોર્ચ્યુનેટલી માર્ચ 31, 2019 થી એ લોકો આ સર્વિસીસ બંધ કરી નાખી. સાહેબ કેમ બંધ કરી એ લોકોને પૂછવું જોઈએ, ગવર્નમેન્ટને પૂછવું જોઈએ, હોમ ડિપાર્ટમેન્ટને પૂછવું જોઈએ, કારણ કે આઈ ડોન્ટ નો એ સર્વિસથી શું લાભ થતો હતો. એ સર્વિસથી સાહેબ જે 181 નથી આપી શકતી, 181 ને તમે અત્યારે ફોન કરો, હાલ આપણે ફોન કરીએ, બૂમ પાડીએ, બચાવો બચાવો બચાવો, અને ફોન કટ કરી દઈએ, તો તમારું લોકેશન નહીં મળશે એ લોકોને. એ લોકો તમને નહીં બચાવવા આવી શકે, ભલે એ લોકો તમને કોલ બેક કરશે 4 વાર 10 વાર 25 વાર, પણ એ લોકો તમને નહીં બચાવી શકે. ત્યારે 1091 પોલીસ હાટમાં એવી સર્વિસ હતી કે તમે બચાવ બચાવ કહો તો તમે 1091 પોલીસ હાટ જે ટેકનોલોજી મૂકી હતી એમાં એવી સર્વિસ હતી કે તમે બચાવ બચાવ ખાલી કરી દો, ફોન ચાલુ રાખો, ફેંકી દો, તૂડી દો, બધું જ કરી દો બરોબર, તો બી પોલીસ તમારું લોકેશન શોધીને બચાવશે. ને એના દાખલાઓ છે અમારી પાસે, રેકોર્ડમાં છે, 2013, 2014, 2015, 2016 બહેનો દીકરીઓ બચી છે. કોઈ કેરોસીન નખાઈથી બચી છે, કોઈ પેલી ગોંધી રાખેલી બચી છે, કોઈને બેટથી મારવાથી બચી છે. અને આ સત્ય છે, આ ફેક્ટ છે, ઓન પોલીસ રેકોર્ડ આ ફેક્ટ છે. પણ અનફોર્ચ્યુનેટલી તમે ક્યારના બધા પૂછો છો ને, મને આને પોલિટિસાઇઝ નથી કરવું, પણ તમે પૂછો છો એટલે સાહેબ જવાબ આપું છું કે એ સર્વિસ બંધ કરવામાં આવી એ બહાને. કોઈક વાર એવા બહાના આપ્યા તો બંધ અત્યારે કરી 3 વર્ષથી રખડાયા, એવું બહાનું આવે કે 112 આવે છે. અરે 112 તો ખબર નહીં સાહેબ, પોલીસ વાળા પોતે કહે છે, હા એ પોલીસ વાળા એનું મજાક બનાવે છે. ને બીજી વાત સાહેબ, એક જ મિનિટ, પછી પેલા એપો બતાવે છે, આ એપ ચલાવજો બેન. અરે ભૈલા તમે એપ ના નથી પાડતી, ચલાવાશે, પણ ક્યારે? છોકરી જયારે પીખાઈ જતી હોય ત્યારે એ એપો ચલાવવા, જીપીઆર એનું પેલું ઓન તો ના કરવા બેસે ને, ખાલી એને ખાલી બટન દબાવવાનું હોય એ. બીજી વાત સાહેબ, આપણા મહિલા બાલ આયોગે ત્યાંના દિલ્હી વાળાએ મેનકા ગાંધી વખતે કહ્યું હતું કે આપણે આ જે બટનો છે ને એને 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 એ કરશું ઇમરજન્સી. બધા પોલીસ અને બધા મોબાઈલ ઓપરેટરો ગોળીને ખાઈ ગયા અને એની વાર્તારે વાર્તા થઈ ગઈ. એટલે મારે અત્યારે એવું કેવું છે કે આપણે બધા તમે નું અહીંયા ઘાંટા પાડશું, અહીંયા આ બેન બેઠા છે એટલે થોડું પોલિટિસાઇઝ બી થઈ જશે, પણ ફાઇનલી શું થશે? ફાઇનલી સાહેબ અત્યારે આવતા મે બી 4 દિવસમાં ફરી આપણે મળી, અને જે અમદાવાદ ગુજરાતની 24 દીકરીઓ થયેલો, ઇન્ડિયામાં તો વધારે છે પણ ગુજરાતની અત્યારે 24 નો આંકડો આવ્યો છે, તો બીજી 2 વધી જશે. એટલે અલ્ટિમેટલી આપણે પછી માનસિકતાની પછી વાત કરું, એવી હું અગ્રી કરું છું, એમાં ના નથી પાડતી, એમાં અમે કામ કરીએ છીએ, પણ હું નેક્સ્ટમાં વાત કરું કે અમે માનસિકતા પાછળ શું કામ કરીએ છીએ. દિલીપભાઈ